સાંદીપની અને રીના સ્કૂલની યુટ્યુબ ચેનલ દ્વારા આજે આપણે એક અગત્યના વ્યાકરણ ટોપિક વિશે માહિતી મેળવીશું. આ ટોપિક એવો છે કે જે આપણને ફક્ત દસમામાં જ નહીં પરંતુ આગળની જે સ્પર્ધાત્મક પરીક્ષા જેને કોમ્પિટિટિવ એક્ઝામ તરીકે આપણે ઓળખીએ છીએ એ એક્ઝામમાં પણ ખૂબ જ અગત્યનો ટોપિક આવે છે. હવે કોઈપણ વસ્તુ આપણે સમજતા પહેલાં એની બેઝિક એટલે કે પ્રારંભિક માહિતી મેળવવી ખૂબ જ અગત્યની છે. સમાસ એટલે શું? આજે આપણે ભણવાના છીએ, નવો ટોપિક છે સમાસ, કે જે બોર્ડની અંદર એક માર્કમાં પૂછાય છે. હવે સૌથી પહેલાં તો પ્રશ્ન એ થાય કે સમાસ એટલે શું? કોઈ પણ એક જ સરખા અર્થવાળા શબ્દો હોય એ જ્યારે ભેગા થાય ત્યારે કોઈ નવો જ શબ્દ બને એને આપણે સમાસ કહેવાય. હવે સમાસના પ્રકાર કુલ 8 છે, પણ એ 8-8 પ્રકાર છે એ 3 પ્રકારમાં ડિવાઈડ થાય છે. કઈ રીતના? તો કે સૌથી પહેલા આવે છે સર્વપદ પ્રધાન, બીજો પ્રકાર કે જે એક પદ પ્રધાન હોય, અને ત્રીજો પ્રકાર છે અન્ય પદ પ્રધાન. આ બધા પ્રકારોની અંદર આ 8-8 જે સમાસના પ્રકાર છે એ અંદર સમાવેશ થઈ જાય છે. કઈ રીતના એ આપણે વિગતવાર આગળ જોઈશું. હવે સૌથી પહેલાં તો સમાસ શબ્દ છે એ કઈ રીતના અને ક્યાંથી આવેલો છે? તો કે સમાસ શબ્દ છે એ સંસ્કૃત ભાષા ઉપરથી જ આવેલો શબ્દ છે. એ સમાસ શબ્દ કે જે સમ વત્તા આસ આ બે શબ્દ ઉપરથી બન્યો છે. કયા બે શબ્દ? સમ વત્તા આસ. હવે એમાં સૌથી પહેલો શબ્દ છે સમ. સમ એટલે કે સમાન અથવા તો સરખી અથવા તો યોગ્ય, અને આસ એટલે કે ગોઠવણી. એટલે શું બને? તો કે પદોની યોગ્ય અથવા તો સમાન ગોઠવણીની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયાને સમાસ તરીકે ઓળખાવાય. કઈ રીતના? એની વ્યાખ્યા જોઈએ આપણે. પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ. પદ, ઘણા બધા પદ હોય એ બધા પદને ભેગા કરી અને જે કોઈ નવો શબ્દ બને એ નવો શબ્દ બનવાની જે પ્રક્રિયા છે એને આપણે સમાસ કહેવાય. અને એ સમાસ શબ્દ છે એ આ બે શબ્દો ઉપરથી બને, એક સમ બીજો આસ. સમ એટલે કે સરખી, સમાન, યોગ્ય, અને આસ એટલે કે બેસવું એટલે કે ગોઠવવું. આસ શબ્દનો અર્થ થાય બેસવું, પરંતુ અહીંયા આપણે અર્થ લેવાનો ગોઠવણી એટલે કે ગોઠવવું, એટલે કે બે પદોને યોગ્ય રીતે ગોઠવો ને તો જ કંઈક સારો અર્થસભર બીજો નવો શબ્દ બને. આડાઅવળા શબ્દો તમે ભેગા કરો તો કોઈ દિવસ સરખો અર્થ બનશે નહીં. બરાબર છે? હું ઘરે જાઉં છું આ વાક્ય છે, તો આ વાક્યને આવી રીતે બોલો ને તો જ કોઈ સામેવાળી વ્યક્તિને ખબર પડે. ડાયરેક્ટ એમ બોલો ઘરે જાઉં છું હું, તો એ વસ્તુનો અર્થ કોઈ બનશે નહીં, વાક્ય રચના છે એ ખોટી પડશે. એટલા માટે એ યોગ્ય ગોઠવણીને આપણે સમાસ કહી શકાય. બીજી વ્યાખ્યા છે કે બે કે તેથી વધુ પદો જોડાઈને કોઈ નવો શબ્દ બને તેને સમાસ કહે છે. બે અથવા તો બેથી વધારે પદ ભેગા થાય અને કોઈ નવો શબ્દ બને એને આપણે સમાસ કહેવાય. કઈ રીતના? આપણે એનું ઉદાહરણ જોઈએ. જેમ કે માતા અને પિતા. શું અહીંયા વ્યાખ્યા કીધી આપણને? કે બે અથવા તો તેથી વધુ પદો જોડાઈને નવો શબ્દ બને તેને સમાસ કહેવાય. તો આમાં કેટલા પદ છે? 3 પદ છે. કયા કયા છે? 1, 2 અને 3. કયા કયા? માતા અને પિતા, આ 3 પદ છે. હવે આ 3-3 પદની અંદરથી જ આપણે આખો સમાસના જે 8 પ્રકાર છે આપણે શીખવાના છે. કઈ રીતના? તો કે માતા અને પિતા આ 3 શબ્દો છે. હવે આ 3-3 શબ્દને આપણે અલગ અલગ રીતે વ્યાખ્યા મુજબ જોઈએ. માતા એક પદ અને બીજું પદ, પિતા ત્રીજું પદ. આ 3-3 પદ ભેગો મળી અને કોઈ નવો શબ્દ બને છે એ છે માતા પિતા. આ જે નવો શબ્દ બન્યો એને આપણે શું કહી શકાય? સમાસ. કારણ કે આ બધા શબ્દો ભેગા મળે છે
અને કોઈ નવો શબ્દ બને છે, એટલા માટે આ શબ્દને આપણે સમાસ કહેવાય. હવે અહીંયા માતા જે છે એને આપણે પૂર્વપદ કહી શકાય કે જે પહેલાં આવે છે, પિતા છે એ ઉત્તરપદ એટલે કે પછી આવે, અને છે એ મધ્યમપદ છે. મધ્યમપદ તો મધ્યમપદ એટલે શું કે જે વચ્ચે આવે છે. હવે પૂર્વપદ, ઉત્તરપદ અને મધ્યમપદ, આ જે પદ આવે છે એને આપણે કહી શકાય સામાસિક પદ. કયું પદ કહેવાય? સામાસિક પદ. પૂર્વપદ એટલે પહેલાં, ઉત્તરપદ એટલે પછી, અને પૂર્વપદ અને ઉત્તરપદ ભેગા મળી અને કોઈ નવું પદ બને એને સામાસિક પદ કહેવાય. હવે આ માતા પિતા શબ્દ એટલે કે સામાસિક પદ છે એને છૂટું પાડીએ એટલે આવું કંઈક વાક્ય બને. આને કહી શકાય વિગ્રહ. શું કહેવાય? વિગ્રહ, કે જેને આપણે અલગ કરીએ છીએ. આ આખો શબ્દ છે એને આપણે અલગ કરીએ એટલે આવો શબ્દ બને. માતા અને પિતા એટલે માતા પિતા. પૂર્વપદ અને ઉત્તરપદ ભેગા મળી નવું કોઈ પદ બને તેને સામાસિક પદ કહેવાય, અને તે જ સામાસિક પદને છૂટું પાડીએ તેની પ્રક્રિયાને વિગ્રહ કહેવાય. સમજાઈ ગયું? સમાસ એટલે શું? તો કે બે અથવા તો બેથી વધુ પદો જોડાય અને કોઈ નવો શબ્દ બનવાની પ્રક્રિયાને સમાસ કહેવાય. એ સમાસ શબ્દ છે એ બે શબ્દ ઉપરથી આવ્યો છે, સમ વત્તા આસ, સારી રીતે ગોઠવણી, એટલે કે પદોની યોગ્ય ગોઠવણીને સમાસ કહેવાય. અને હવે આપણે સમાસના પ્રકારો વિશે માહિતી મેળવીશું. સમાસના 8 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 8 પ્રકાર છે. 8 પ્રકારમાં કયા કયા છે? દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, મધ્યમ પદલોપી સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, બહુવ્રીહી સમાસ, ઉપપદ સમાસ અને અવ્યયી ભાવ સમાસ. ઘણા ખરા વ્યાકરણ ટોપિક સમજાવતી વખતે ઘણા ખરા આપણને એવા શબ્દો જોવા મળે છે કે જે ખોટા સાંભળવા મળે છે. હકીકતે શબ્દ છે અવ્યયી ભાવ સમાસ. મોટાભાગે આપણને કોઈ પણ વ્યક્તિ શીખવાડતું હોય જ્યારે સમજાવે ત્યારે આપણને એમ કે અવ્યયી ભાવ. હવે અવ્યયી ભાવ એવો શબ્દ ખોટો છે. હકીકતે શબ્દ છે અવ્યયી ભાવ. હવે એ શબ્દ, એ સમાસ આપણે આગળ સમજશું. પરંતુ આ બધા સમાસ જે છે, આઠે આઠ સમાસ, એ આઠે આઠ સમાસ છે એ મેં તમને કીધું કે ત્રણ પ્રકારમાં વિભાજિત થઈ જાય છે. સર્વપદ પ્રધાન, પછી આવે એક પદ પ્રધાન, અને પછી આવે છે અન્ય પદ પ્રધાન. હવે એમાંથી સૌથી પહેલો જે દ્વંદ્વ સમાસ છે એ સર્વપદ પ્રધાનમાં આવે. શેમાં આવે? સર્વપદ પ્રધાન. કેવી રીતના એ હમણાં તમને ઉદાહરણ સહિત સમજાવીશ. બીજો છે દ્વિગુ સમાસ, પછી મધ્યમ પદલોપી સમાસ, પછી તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, અવ્યયી ભાવ સમાસ. આટલા જે સમાસના પ્રકાર છે એ બધા શેમાં આવશે? તો કે એ બધા આવશે એક પદ પ્રધાનમાં આવશે. એક પદ પ્રધાન, કે જેમાં કોઈ એક પદ છે એ વિશેષતાવાળું હોય. અને જે બહુવ્રીહી સમાસ છે એ એક જ એવો સમાસનો પ્રકાર છે કે જે અન્ય પદ પ્રધાન છે. શું છે? અન્ય પદ પ્રધાન. એ કઈ રીતના? એ તમને સમજાવીશ. સર્વપદ પ્રધાન એટલે બંનેના અર્થ સરખા હોય ને બંનેનું મહત્વ એક સરખું હોય. પછી કીધું એક પદ પ્રધાન, એમાં જે કોઈ એક પદ છે પૂર્વપદ અથવા તો ઉત્તરપદ એ મહત્વનું હોય, એ પ્રધાનતાવાળું હોય, એટલા માટે તેને એક પદ પ્રધાન કહેવાય. અને ત્રીજો પ્રકાર પડે છે અન્ય પદ પ્રધાન. અન્ય પદ પ્રધાન એટલે શું થાય? કે જે બે વસ્તુ એટલે કે બે પદ ભેગા મળી જે નવો શબ્દ બને એ નવો શબ્દ કોઈ ત્રીજી વ્યક્તિનું જ્ઞાન કરાવે, એટલે કે અન્ય વ્યક્તિનું જ્ઞાન કરાવે, એટલા માટે તેને શું કહેવાય? અન્ય પદ પ્રધાન. હવે આ આઠે આઠ પ્રકારને આપણે વ્યાખ્યા અને ઉદાહરણ સહિત આપણે માહિતી મેળવીશું. એમાં સૌથી પહેલો સમાસ છે દ્વંદ્વ સમાસ. એટલે શું? હવે આપણે તો જોયું કે એક જ સરખા અર્થવાળા બે શબ્દ જ્યારે ભેગા થાય ત્યારે સમાસ બને. હવે દ્વંદ્વ સમાસ પણ કંઈક આવો જ છે. કઈ રીતના? આપણે જોઈએ કે દ્વંદ્વ સમાસ, હવે અહીંયા શબ્દ જેવો છે કે દ્વંદ્વ. દ્વંદ્વ એટલે શું થાય આપણે જોઈએ. દ્વંદ્વ એટલે કે
અહીંયા જો આપ્યું છે દ્વ દ્વ એટલે કે આપણે સંસ્કૃત ની અંદર દ્વ એટલે કે દ્વે એટલે કે બે એટલે આ શબ્દને આપણે દ્વ આપ્યો છે એટલે કે દ્વે એટલે કે બે એટલે કે બે શબ્દ ભેગા હોય કેટલા બે એ બે શબ્દ ભેગા મળીને કોઈ નવો શબ્દ બને એને દ્વંદ્વ સમાસ કહેવાય પણ એ બંને શબ્દ કેવા હોય તો કે જુદા જુદા અર્થવાળા શબ્દો હોય પણ મહત્વ કેવું ધરાવતા હોય સમાન ધરાવતા હોય કેવી રીતે આપણે જોઈએ કે જુદા જુદા અર્થવાળા બે શબ્દો પણ એ સમાન અર્થ ધરાવતા હોય સમાન મહત્વ ધરાવતા હોય અર્થ અલગ અલગ હશે પણ મહત્વ છે એ સમાન હશે વિગ્રહ કરતી વખતે એટલે કે છૂટા પાડતી વખતે અને અથવા તો કે મુકાય સમજાણું વિગ્રહ કરતી વખતે અને અથવા તો કે મુકાય હવે આ દ્વંદ્વ સમાસને આપણે એવું પણ કહી શકાય જોડકું શું કામ કારણ કે હંમેશા દ્વંદ્વ સમાસ છે એ બે પદનો જ હોય એક પદનો ક્યારેય દ્વંદ્વ સમાસ હશે નહીં એટલા માટે જ દ્વંદ્વ સમાસને શું કીધું છે સર્વપદ પ્રધાન શું કામ સર્વપદ પ્રધાન એ હવે આપણે ઉદાહરણમાં જોઈશું રાત દિવસ શબ્દ શું છે રાત દિવસ તો આ રાત દિવસ શબ્દને આપણે અલગ કરીએ તો શું આવે રાત અને દિવસ તો અહીંયા વિગ્રહ કરતી વખતે વચ્ચે શું મુકાણું આપણે જોયું અને હવે બંને શબ્દ કેવા છે જુદા જુદા અર્થ દર્શાવે છે એક રાત્રિનો અર્થ દર્શાવે છે એક દિવસનો અર્થ દર્શાવે પણ મહત્વ કેવું ધરાવે છે સમાન બંને સરખું મહત્વ ધરાવે છે માણસના જીવનમાં રાત અને દિવસ તો આવે જ પછી એ પશુ હોય પક્ષી હોય માણસ હોય ગમે તે વ્યક્તિ હોય એટલા માટે બંનેનું મહત્વ સરખું છે પણ અર્થ અલગ અલગ છે બીજું છે ત્રણ ચાર તો એનો વિગ્રહ કરીએ એને છૂટું પાડીએ એટલે શું બનશે ત્રણ કે ચાર તો ત્રણ કે ચારમાં વિગ્રહ કરતી વખતે વચ્ચે કયો શબ્દ મુકાણો કે એટલા માટે જ્યારે પણ વિગ્રહ કરતી વખતે અને અથવા તો કે શબ્દ મુકાય જેને આપણે અનુગ કહી શકાય અનુગ એટલે કે જે એક જ હોય તેને આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીએ છીએ પછી છે હાર્ડ માસ આ શબ્દ છે મોસ્ટ આઈએમપી શબ્દ છે બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે કે જે તમારી ટેક્સ્ટબુકની અંદર ભૂખથી ભૂંડી ભીખ નામના પાઠની અંદર આવે છે હાર્ડ માસ એ હાર્ડ માસ શબ્દ છે તો અહીંયા આવશે હાર્ડ અને માસ બંને શબ્દ છે બંનેના અર્થ અલગ અલગ છે પરંતુ મહત્વ સમાન ધરાવે છે એટલા માટે ઉદાહરણ તરીકે મેં આગળ જોયું કે માતા પિતા તો માતા અને પિતા તો માનું મહત્વ પણ અનન્ય છે એટલું જ પિતાનું મહત્વ છે એ બંનેના શબ્દના અર્થ ભલે અલગ અલગ હોય પરંતુ મહત્વ છે એ બંને સરખું હોવું જોઈએ બરાબર ચલો બીજો પ્રકાર છે દ્વિગુ સમાસ દ્વિગુ સમાસ શેમાં આવશે એક પદ પ્રધાનમાં આવશે એક પદ પ્રધાન શું કામ કીધું તો કે એનું કોઈ એક જ પદ પ્રધાન દર્શાવતું હોય એટલે કે પ્રધાનતા દર્શાવતું હોય કેવી રીતના આપણે જોઈએ કે જેમાં પૂર્વ પદ છે એ સંખ્યાવાચક શબ્દ હશે સંખ્યાવાચક શબ્દ એટલે શું આપણે આગળ જોયું કે સમાસ કઈ રીતના બનશે પૂર્વ પદ અને ઉત્તર પદ હવે એમાં જે પૂર્વ પદ છે એ પૂર્વ પદ સંખ્યાવાચક હશે કેવી રીતના ઉદાહરણમાં જોઈએ પંચામૃત તો અહીંયા આવશે પંચ અમૃત એટલે કે પાંચ અમૃતનો સમૂહ એટલે શું બનશે પંચામૃત તો અહીંયા પૂર્વ પદ છે શું છે સંખ્યાવાચક શબ્દ એટલે કે પંચ પંચ એટલે કે પાંચ એટલે પૂર્વ પદ જ્યારે સંખ્યાવાચક શબ્દ આવે ત્યારે દ્વિગુ સમાસ બને સૌથી સરળમાં સરળ પ્રકાર છે એ પંચામૃત પછી કીધું નવરાત્રિ તો કે નવ રાત્રિઓનો સમૂહ તો આગળનો જે નવ શબ્દ છે એ પૂર્વ પદ છે એ કયો છે સંખ્યાવાચક શબ્દ છે પછી છે રાત્રિ રાત્રિ છે એ સંજ્ઞા છે કોઈ શબ્દ છે તો આમાં કોઈ એક પદ મુખ્ય છે આગળ સંખ્યા ભલે અલગ અલગ આવે પણ પાછળનો શબ્દ છે મુખ્ય છે એટલા માટે એને એક પદ પ્રધાન સમાસની અંદર આપણે વિભાજિતમાં મૂકી શકાય ત્રીજું ઉદાહરણ છે ચતુષ્કોણ ચાર કોણનો સમૂહ ચતુઃ એટલે કે ચાર કોણનો સમૂહ એટલે કે ચાર ખૂણાઓનો સમૂહ એટલે ચતુષ્કોણ હંમેશા આપણે જોયું કે ત્રણે ત્રણ ઉદાહરણની અંદર પહેલો શબ્દ જે છે
એ સંખ્યાવાચક શબ્દ છે. આવા ઘણા ખરા શબ્દો છે, પંચાંગ, સપ્તર્ષિ, અષ્ટાંગ, આ બધા શબ્દો કેવા છે કે જેમાં પૂર્વપદ છે એ સંખ્યાવાચક શબ્દ આવે છે. સમજાઈ ગયું? બે પ્રકાર જોયા, કયા કયા? દ્વંદ્વ સમાસ અને દ્વિગુ સમાસ. દ્વંદ્વ એટલે કે જોડકું, બે શબ્દ ભેગા મળે ત્યારે દ્વંદ્વ સમાસ બને, એમાં હંમેશા બે જ શબ્દ આપેલા હશે. બીજો છે દ્વિગુ સમાસ કે જેમાં પૂર્વપદ છે, સંખ્યાવાચક શબ્દ હશે. ત્રીજો પ્રકાર છે મધ્યમ પદલોપી સમાસ. સમાસનું નામ જ એવું છે કે જે આપણને સરળતાથી સમજાઈ જાય. મધ્યમ પદ લોપી સમાસ, મધ્યમ પદનો લોપ થાય ત્યારે મધ્યમ પદ લોપી સમાસ બને. હવે મધ્યમ પદનો લોપ એટલે શું? ત્રણ પદ આપણે મેં આગળ જ સમજાવ્યું તમને, પૂર્વપદ, મધ્યમ પદ અને ઉત્તર પદ. હવે એમાં જે મધ્યમ પદ હશે એનો લોપ થઈ જશે, લોપ એટલે કે એ જતું રહેશે, અને પહેલું અને બંને છેલ્લું એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ બંને ભેગા મળી અને જે નવો શબ્દ બનશે એને આપણે શું કહી શકાય? મધ્યમ પદ લોપી સમાસ. કેવી રીતે આપણે જોઈએ? વિદ્યાલય, તો કે વિદ્યા મેળવવાનું આલય. શું કીધું? વિદ્યા મેળવવાનું આલય. આલય એટલે કે સ્થાન. વિદ્યા મેળવવાનું સ્થાન એટલે કે વિદ્યાલય. તો હવે અહીંયા આપણે જોયું કે આ પૂર્વપદ, આલય ઉત્તરપદ, અને મેળવવાનું છે એ મધ્યમ પદ. અને એ મધ્યમ પદનો લોપ કરીએ એટલે પૂર્વપદ અને ઉત્તરપદ ભેગું મળે, અને એ ભેગું મળી જાય છે એટલે શું બની જાય છે? વિદ્યાલય. સમજાઈ ગયું? બીજો પ્રકાર છે, બીજું ઉદાહરણ છે આગ ગાડી. તો કે આગ વડે ચાલતી ગાડી એટલે શું? આગ વડે ચાલતી ગાડી, તો એમાં વડે ચાલતી મધ્યમ પદ છે એને આપણે કાઢી નાખીએ એટલે વચ્ચે વધ્યું આગ અને ગાડી. આગ ગાડી બંને શબ્દ વધ્યા અને ભેગું થઈ ગયું એટલે સામાસિક પદ શું મળ્યું આપણને? આગ ગાડી. એ મધ્યમ પદ લોપી સમાસ છે. પરીક્ષાની અંદર તમને આવી રીતના આપેલું નહીં હોય, પરીક્ષાની અંદર તમને કોઈ પણ એક શબ્દ જ આપેલો હશે, એ શબ્દને તમને નીચે ત્રણ ઓપ્શન આપેલા હશે, એ ઓપ્શનમાંથી તમારે જોવાનું છે કે કયો પ્રકાર છે. એટલા માટે આટલી બધી ઊંડાણપૂર્વક તમને ખબર પડે એટલા માટે સમજાવું છું કે જ્યારે વચ્ચેનો પદ છે એ લોપ થઈ જાય ત્યારે મધ્યમ પદ લોપી સમાસ બને. ત્રીજું ઉદાહરણ છે દિવાસળી. દિવાસળી એટલે શું થાય? તો કે દીવો પેટાવવા માટેની સળી. હવે અહીંયા પેટાવવા માટેની શબ્દ જે છે એને આપણે લોપ કરી નાખીએ એટલે વધે દીવો અને સળી એટલે બંને પદ ભેગા થઈ જાય એટલે આપણને સામાસિક પદ મળશે દિવાસળી. હવે આજે આપણે સમાસની વ્યાખ્યા, એ સમાસના આઠ પ્રકાર છે, આઠ પ્રકાર કેવી રીતના ત્રણ ભાગમાં વિભાજિત થાય એ જોયું, અને એના પહેલા ત્રણ પ્રકાર કયા કયા? દ્વંદ્વ, દ્વિગુ અને મધ્યમ પદ લોપી સમાસ વ્યાખ્યા અને ઉદાહરણ સહિત જોયા. હવે પછીના જે પાંચ પ્રકાર વધ્યા છે એ પાંચ પ્રકાર આપણે હવે પછીના લેક્ચરમાં જોશું.